દેવભૂમિ દ્વારકાના મીઠાપુર રેલવે સ્ટેશને મોડી રાત્રે એક કિશોર આવેલી ટ્રેનમાંથી ઉતરી પોતાના ઘર તરફ જવાના બદલે રડવા લાગ્યો હતો, જેને લઈને રેલવે પોલીસે આ બાળકને સાંત્વના આપી કારણ પૂછતા સમગ્ર ઘટના સામે આવી હતી. કારણ સામે આવતા જ રેલવે પોલીસે દંડુકામાં રહેતા બાળકના માતા પિતાને જાણ કરી બોલાવી લીધા હતા. બાળકનો કબજો સોંપ્યો હતો, પરંતુ બાળક એકલો મીઠાપુર કેમ પહોંચ્યો એ જાણી રેલવે પોલીસ પણ ચોંકી ગઈ હતી. ગઈકાલે રાત્રે મીઠાપુર રેલવે સ્ટેશને વિરમગામ ઓખા લોકલ ટ્રેન તેના નિર્ધારિત સમય મુજબ આવી પહોંચી હતી. થોડો સમય રોકી ટ્રેન ઓખા તરફ જવા રવાના થઈ હતી, પરંતુ ટ્રેનમાંથી ઉતરેલી એક 16 વર્ષનો કિશોર પોતાના ઘર તરફ જવાને બદલે રડવા લાગ્યો હતો. આ દરમિયાન ફરજ પર રહેલા રેલવે પોલીસ સ્ટાફને રડતા બાળક પર નજર પડી. ESI ભાદાભાઈએ બાળકને સાંત્વના આપી ચોકીમાં લઈ ગયા. બાળક સાથે પોલીસે વિશ્વાસ સંવાદ કરી રડવાનું કારણ પૂછ્યું. આ બાળકનું નામ ભરત પંડ્યા, ઉંમર વરસ 16 અને મૂળ ધંધુકા તાલુકાના પિરમડીયા ગામનો હોવાનું સામે આવ્યું હતું. પરંતુ તે હાલ સુરેન્દ્રનગર જિલ્લાના સદાળ ગામે પોતાના નાના નાનીને ત્યાં રહી ધોરણ 10માં અભ્યાસ કરતો હોવાનું પણ બાળકે જણાવ્યું હતું. ભણવું ન હોવાથી તે નાનાનું ઘર છોડી ટ્રેનમાં બેસી ગયો હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને રેલવે પોલીસે બાળક પાસેથી તેના પિતાના ફોન નંબર મેળવી સમગ્ર ઘટનાથી તેઓને વાકેફ કર્યા હતા. ત્યારબાદ બીજા દિવસે બાળકના માતા પિતા મીઠાપુર આવી પહોંચ્યા હતા. પુત્ર સાથે માતા પિતાનું મિલન થતા જ તેઓ ભાવુક થયા હતા. ત્યારબાદ રેલવે પોલીસ પાસેથી બાળકના માતા પિતાએ પોતાના સંતાનનો કબજો સંભાળ્યો હતો. રેલવે પોલીસનો માનવીય અભિગમ જાણી બાળકના માતા પિતાએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ધમાદેસુર સાથે પપ્પુભાઈ જોશી, NS ગુજરાત ન્યૂઝ, ખંભાળિયા.